ઓનલાઈન એપ્લિકેશનમાં આપનું સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે ભાગીદારીના ફાયદા વિશે આપણે ચર્ચા કરેલી. ભાગીદારી પેઢી 2 થી વધુ વ્યક્તિઓ એકાદે જ્યારે ધંધો કરતી હોય અને બધા દ્વારા એમાંથી કોઈ દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચી લેવા સંમત થતું હોય તો તેવી વ્યવસ્થાને ભાગીદારી કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં વૈયક્તિક માલિકીની મર્યાદાને કારણે ભાગીદારી પેઢીનો ઉદભવ થયેલ. ભાગીદારી પેઢીમાં 2 થી વધુ વ્યક્તિઓ ભાગીદાર હોય છે અને સામે ઘણા બધા ફાયદાઓ છે, પણ એની સામે કેટલીક મર્યાદાઓ કે કેટલાક ગેરલાભ જોવા મળે છે. જેમ કે મર્યાદાઓમાં જોઈએ, સૌથી પહેલી મર્યાદા મર્યાદિત મૂડી. આપણે જોઈએ છીએ કે અત્યારે હાલ વર્તમાન સમયની અંદર વેપાર ધંધાનો વિકાસ એટલી ગતિથી થયેલો જોવા મળે છે, ફૂલ ગતિથી થાય છે. એવા સંજોગોની અંદર મોટા પાયા પર ઉત્પાદન કરવું પડે, મોટા પાયા પર એકમોને આપવા પડે. તો આ સ્થિતિની અંદર હવે બાકીદારો જે મૂડીરોકાણ કરે છે એ મૂડીરોકાણ પ્રમાણમાં મર્યાદિત રહે છે. એ બાકીદારોની નાણાકીય ક્ષમતાના આધારે રોકાણ કરે છે. તો મોટા એકમો સ્થાપવા હોય ત્યારે ભાગીદારી પેઢીની મૂડી મર્યાદિત સાબિત થતી જોવા મળે છે. પ્લસ ભાગીદારી પેઢીમાં કોઈ રિસર્ચ કરવું હોય, સંશોધન કરવું હોય તો સંશોધન કરવા પાછળ પણ અનેક ઘણો ખર્ચ થતો હોય છે. એક્સપર્ટોની ફી છે, જુદી જુદી. તો એના કારણે ભાગીદારી પેઢીનો જે વિકાસ કરવો જોઈએ એ વિકાસ થઈ શકવો નથી. એનું મૂળ કારણ એ છે કે મર્યાદિત મૂડીનું પ્રમાણ કેવું કહેવાય, મર્યાદિત. કંપનીની જેમ ભાગીદારી પેઢીની અંદર મૂડી જોવા મળતી નથી. તો સૌથી પહેલી મર્યાદા મૂડી મર્યાદિત પડે. વર્તમાન સમયમાં ઔદ્યોગિક વિકાસની કંપની જે હરીફાઈમાં ટકી રહેવું હોય તો મૂડી એકમ સ્થાપવું પડે. મૂડી એકમ સ્થાપવા મૂડી થોડા પ્રમાણમાં જરૂર પડે. તો પહેલી મર્યાદા મર્યાદિત મૂડી. બીજી મર્યાદા છે અમર્યાદિત જવાબદારી. ભાગીદારી પેઢીમાં આપણે જાણીએ છીએ 2 થી વધુ વ્યક્તિઓ ભેગા થઈ અને પેઢી ચલાવતા હોય છે તો ભાગીદારી પેઢીમાં દાખલા તરીકે આપણે જોઈએ કે 3 ભાગીદાર ભેગા થઈ ABC ભેગા થઈ કોઈ પેઢી ચલાવતા હોય ભાગીદારી પેઢી તો કોઈ ભાગીદારી જે કાર્ય કરેલું હોય એ સમગ્ર પેઢીને એની જવાબદારી લાગુ પડતી જોવા મળે. દાખલા તરીકે એ નામના ભાગીદારે કોઈ પેઢી માટે કાર્ય કર્યું તો સમગ્ર પેઢીની જવાબદારી લગતી જોવા મળે છે. પેઢીનું દેવું કોઈ વખત વધી જાય ભાગીદાર પેઢીનું તો ભાગીદારી પેઢીનું દેવું ચૂકવવા માટે પેઢીની મિલકતો વેચવામાં આવે છે. તો પણ જો પેઢીનું દેવું ભરપાઈ ન કરી શકાય તો દરેક ભાગીદારોએ અંગત મિલકતો વેચી અને પેઢીનું દેવું તેમના પ્રમાણમાં ભરપાઈ કરવું પડે છે. એટલે અમર્યાદિત જવાબદારી છે. પેઢી વધારે ખર્ચામાં જાય, ખોટું નુકસાન થાય, પેઢીની મિલકતો વેચતા પણ એ નુકસાન ભરપાઈ ન થાય તો પેઢીમાં રહેલા દરેક ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચી અને દેવું ભરવું પડે છે. એટલે અમર્યાદિત જવાબદારી કારણે કેટલીક વ્યક્તિઓ ભાગીદારીમાં ધંધો કરતા ધંધાની શરૂઆત કરવામાં પોતે પીછેહઠ કરતા જોવા મળે. ક્યાંક મોટું નુકસાન થશે તો એવો ડર મનમાં હોય છે અને મોટું નુકસાન થાય તો સ્વાભાવિક છે કે પેઢીની મિલકતો પેલી વેચવામાં આવે અને મિલકતો વેચી અને પેઢીનું દેવું ભરવામાં પ્રયત્ન કરવામાં આવે અને તો પણ તેવું ભરપાઈ ન થઈ શકે તેવા સંજોગો ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચી અને પેઢીનું દેવું ભરવું પડે છે. તો આ સંજોગોમાં અમર્યાદિત જવાબદારીને કારણે પણ કેટલીક વખત ભાગીદારી પેઢી લોકો શરૂ કરતા ગભરાતા જોવા મળે છે. ત્યાર પછી ત્રીજી મર્યાદા છે વિસંપાદિતતાની શક્યતા. આપણે જોઈએ છે કે
બે થી વધુ વ્યક્તિઓ ભેગા થઈ કે ડિસ્કશન કરે છે, દાખલા તરીકે એ બી અને સી ભેગા થઈ અને ભાગીદારી પેઢી શરૂ કરે છે. હવે આજે સંબંધો સારા હોય પણ ભવિષ્યમાં કોઈ માનવીય પ્રશ્નો આપણે જોઈએ છીએ, અંદર અંદર કોઈ પણ પ્રકારનો વિવાદ ઝઘડો કે કોઈ પણ પ્રકારની એવી સમજૂતીનો અભાવ જોવા મળે, તેવા સંજોગો અંદર ભાગીદારો વચ્ચે ઘર્ષણ થતું જોવા મળે છે. માટે આપણે ઘણી વખત જોઈએ છે, ધંધો કરવો તે એકલાય કરવું, ભાગીદારીમાં કરવો નહીં, લોકો શબ્દ વાપરે છે. એનું મૂળ કારણ વિસંવાદી થાય, તેથી વધુ વ્યક્તિઓ ભેગી થાય, ધંધો કરે, આજે સંબંધો સારા છે, કાલે કોઈ પણ કારણસર કે લિંગ કોઈ બાબતોને અંગે કોઈ મતભેદ ઊભો થાય, પ્રશ્ન ઊભો થાય, તો તરત જ વિસંવાદિતા સર્જાતી જોવા મળે છે. આમ વિસંવાદિતાની સમજણ શક્યતા વધારે ભાગીદારી પેઢીમાં જોવા મળે. રહસ્યની જાળવણીમાં મુશ્કેલી, આપણે જાણીએ છીએ મિત્રો, કોઈ ભાગીદારી પેઢીમાં જે કંઈ નિર્ણયો લેવાય છે એ નિર્ણયો ભાગીદારો બેસી અને ચર્ચા વિચારણાને અંતે સર્વસંમતિથી નિર્ણયો લેતા જોવા મળે છે. દાખલા તરીકે એ બીસી ત્રણ ભેગા થઈને ભાગીદારી પેઢી ચલાવતા હોય, કોઈ ધંધાકીય બાબતનો નિર્ણય લેવાનો, તો ત્રણે ત્રણ ચર્ચા કરે બેસી, તો ત્રણે ત્રણ ચર્ચા કરે તો પેઢીની મહત્વની બાબત ત્રણની ખબર પડે, તો ત્રણમાંથી એક જ ભાગીદાર જીતે બજારમાં કે અન્ય જગ્યાએ વાત કરે તો રહસ્ય જે ધંધાનું છે તે રહસ્ય બહાર દરેક વ્યક્તિ જાણીએ જોવા મળે. રહસ્યની જાણવાનું નથી કે બે થી વધુ વ્યક્તિઓ છે અને દરેક બાબતની ચર્ચા કરવામાં ચર્ચા કરી અને નિર્ણય લેવામાં, તો ચર્ચામાં ધંધાની દરેક બાબતો આવશે અને દરેક બાબતની ચર્ચા થાય તો ધંધાના જે રહસ્યો જે છે ગુપ્તતા એ જળવાશે નહીં, ધંધાના રહસ્યો છે એ ઓપન થઈ જશે. ધંધાની ખાનગી બાબતો હિસાબો અંગેની હોય, ધંધાની કોઈ પણ પ્રકારની ફોર્મ્યુલા હોય, તો દરેક બાબતો ઓપન થતી જોવા મળે છે. ત્યારે હિસ્સાની ફેરબદલીમાં મુશ્કેલી પાંચમી, હવે કોઈ ભાગીદારે પેઢીમાંથી રહેવું નથી, આ ત્રણ ભાગીદાર છે, હવે એ ઉંમરલાયક છે, નાદુરસ્ત છે, એ જે મારે હવે પેઢીમાં રહેવું નથી, તો મારી જગ્યાએ કોઈ ડીને રાખો ને, કેમ કે મારી જગ્યાએ ડીને ભાગીદાર તરીકે લેવો તો શક્ય બનશે. એ વ્યક્તિ નાદુરસ્ત છે, ભાગીદારીમાં રહેવા તૈયાર નથી, તે કહે છે મારી જગ્યાએ ડીને રાખો, તે શક્ય બનશે. સર્વસંમતિ સિવાય કોઈ ભાગીદાર પોતાનો હિસ્સો અન્ય ભાગીદારને આપી શકતો નથી, એટલે હિસ્સાની ફેરબદલી થઈ શકતી નથી ભાગીદારી પેઢીમાં. ત્યાર પછી નિર્ણયો લેવામાં વિલંબ કેમ થાય? કોઈ પણ બાબતનો નિર્ણય લેવાનો હોય તો ભાગીદારો અંદર ચર્ચા કરે છે, ચર્ચા કરવામાં સમય જાય છે અને સમય જતો હોવાથી નિર્ણય ઝડપી લઈ શકાય નહીં. કોઈ ભાગીદાર સંમત થાય કોઈ અસંમત થાય પણ લાંબા સમય સુધી બેસી અને ચર્ચા વિચારણા કરવી પડે, તો ચર્ચા વિચારણા અંતે જ નિર્ણય લેવામાં આવે છે. જ્યારે વૈયક્તિક માલિકી હોય તો એક જ માલિક છે, કોઈ પણ બાબતનો નિર્ણય લેવાનો હોય તો કેટલો સમય જાય છે ઓછો, કારણ કે એને બીજી કોઈ વ્યક્તિને પૂછવું પડતું નથી, એટલે સરળતાથી એ પોતે નિર્ણય લઈ શકે છે, જ્યારે ભાગીદારીમાં ઝડપથી નિર્ણય લઈ શકાતો નથી. ટૂંકું આવ્યું છે, ભાગીદાર પેઢીમાં કોઈ ભાગીદારનું મૃત્યુ થાય, નાદારી થાય કે અન્ય કારણસર તો ભાગીદારીનો અંત આવતો જોવા મળે. મારે ભાગીદાર પેઢીમાં આવ્યું છે તો કોઈ છે ટૂંકું જોવા મળે છે. સાત પર્યાવરણ મિત્રો જોવા મળે છે. હવે ભાગીદારોના પ્રકાર જુદા જુદા છ પ્રકારો છે મિત્રો, આપણે આવતા વિડીયોમાં ભાગીદારોના પ્રકાર વિશે વિગતવાર ચર્ચા કરીશું. આ ભાગીદારોના મર્યાદા અને પ્રકાર લખી દઈએ. જય હિન્દ, જય ભારત.